ગુઠળ શમા પાણી જોવા મળ્યા છે કેન્દ્ર સરકારે કહ્યું કે 20 વર્ષમાં સૌથી ભયજનક સ્થિતિ એ ગુજરાત સરકાર જેના સંકાશપદ મોત કહે છે તે 27 કેસ ચાંદીપુરા વાયરસના છે વિનેશને સિલ્વર મેડલ અપાશે તો નિયમોનું કોઈ મહત્વ જ નહી રહે થોમસ બાશ તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે મોરબીથી ન્યાયયાત્રાનો આરંભ 23 તારીખ ના ગાંધીનગર પહોંચશે બે આદિવાસી યુવાનના મોતના વિરોધમાં વિશ્વ આદિવાસી દિને ગરુડેશ્વર અને કેવડિયામાં સજ્જડ બંધ દારૂના ગુનામાં ચાર આરોપીઓની પાસા હેઠળ અટકાયત ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ડીનની ઓફિસ બહાર મોરચો માંડ્યો છે

ની આછતથી પરેશાન હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર એસસી એસટી અનામતમાં કેન્દ્ર સરકાર ક્રિમિલયર લાગુ નહીં કરે રાજ્યસભાના અધ્યક્ષ પદથી ધનખડને દૂર કરવાની ઇન્ડિયા ગઠબંધનની તૈયારીઓ ગુદરાના ગોલ્લાઉ પાસે એક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના પાંચ સભ્યના મૃત્યુ નિપજા છે જાંબુઆ બ્રિજ ના રોડ પર ખાડા થી વહેલી સવારે પાંચ કિલોમીટર લાંબો ચક્કાજામ જેમાં વાહન ચાલકો પરેશાન થયા છે યુદ્ધનો ભય ગણેશોત્સવમાં કૃત્રિમ તળાવો ની યાદી હવે ગુગલ મેપ પર પણ ઉપલબ્ધ થશે નીરજ ની માતા નદીમ પણ મારો પુત્ર નદીમ ની માતા નીરજ પણ મારો પુત્ર

દોઢ કલાકમાં બે ઇંચ વર્ષા ફરીથી બંધ આજે પણ આગાહી છે જોઈએ મેઘરાજા કેવું બેટિંગ કરે છે હવે ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર સુપ્રીમ કોર્ટે મનીષ જામીન આપ્યા તિહાર જેલમાંથી બહાર આવેલા સિસોદીયા પક્ષના કાર્યકર્તાઓએ ખભે ઉચકી લીધા સન્માન કર્યું સંસદ ભવનમાં ચાય ચર્ચા રાહુલ ગાંધી મોદી ને મળ્યા ગઈકાલનો માહોલ જોવા જેવો હતો

વિદ્યાનગરના ઉદ્યોગપતિની કરોડોની સંપત્તિ તેમને જ પીએ ઓળગી ગઈ મિત્રો ધ્યાન રાખવા જેવું બાબત જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી સંસય વચ્ચે ઈશિયાએ આશા જગાડી રહ્યું છે ગોધરાના ગલ્લવ નજીક એક અકસ્માત સર્જાયો છે જેમાં ઇકો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે પાંચ જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા હવે એક નજર જન સત્તાની મુખ્ય હેડલાઇન્સ પર સંસ્કારી નગરીના શરીફોની ખાખીએ આબરૂ બચાવી વડોદરાના ચકચારી અખંડ ફાર્મ કેસમાં એકસો ઓગણત્રીસ આરોપીને કોર્ટે પુરાવાના અભાવે છોડી મૂક્યા

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો ત્રીસ પેપર હેડલાઇન્સ પર શરાબ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદીયા જામીન આપ્યા છે ગ્રામ રક્ષક દળ અને હોમગાર્ડના યુવાનોએ આગ નિયંત્રણ અને શમન વિશે પ્રાયોગિક માહિતી આપવા માવી છે રાધનપુરમાં ગટરના ગંદા પાણી જાહેર રોડ રસ્તા પર રેલાતા વેપારીઓ પરેશાન બન્યા છે પાટણના વારાહીથી પીપરાળા સુધી આશરે 52 કિલોમીટરમાં નેશનલ હાઇવે ઉપર ખાળાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે મોડાસામાં પરદેશી કંપનીઓ ભારત છોડોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું છે કડીના રાજપુર નંદાસણ હાઇવે અને દેવગઢ ગામેથી ગઠિયો બાઇક ચોરી ગયો છે ક્રૂરતા જેમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર ઘટાડીને નવ વર્ષ કરવાની તૈયારીઓ છે પહેલીવાર અમદાવાદ મુંબઈ વચ્ચે એકસો ને સ્પીડે વંદે ભારત સરસરાટ દોડી સંજેરી તાલુકામાં નવ ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી ભવ્યાતિત ભવ્ય રીતે કરવામાં આવી છે